નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વ્હાલી દીકરી યોજના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આપણે મહિલા અને બાળ કલ્યાણની વિવિધ યોજનાઓની માહિતી મેળવી રહ્યા છીએ, તે અન્વયે આજે આપણે વ્હાલી દીકરી યોજનાની માહિતી મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, કેમ કે વ્હાલી દીકરી યોજના અન્વયે છે તે દીકરીઓને રૂપિયા 1,10,000ની સહાય મળવાપાત્ર થાય છે. તો તે સહાય કેવી રીતે મળશે, કોને મળશે, કયા સમયે મળશે, તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને વ્હાલી દીકરી યોજના અન્વયે તમને કોઈ પણ કન્ફ્યુઝન ન રહે. તો મિત્રો, યોજનાનો ઉદ્દેશ્ય અને હેતુની વાત કરીએ, સમાજમાં દીકરીઓની આર્થિક અને સામાજિક સ્થિતિ મજબૂત કરવા, દીકરીઓના જન્મદરનો વધારો કરવા, શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે બાળલગ્ન પ્રથા અટકાવવા, તેમજ સમાજમાં સ્ત્રીઓનું સ્થાન મજબૂત કરવાના ઉમદા હેતુથી આ વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો, આપણે લાભાર્થીની પાત્રતામાં જોતા જઈએ તો તારીખ 2/8/2019 કે ત્યારબાદ જન્મેલી દીકરીઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થાય છે. એટલે કે જો આપની અથવા તો આપના કોઈ નજીકના સગા સંબંધીઓ જે કોઈને ત્યાં તારીખ 2/8/2019 કે ત્યાર પછી દીકરીનો જન્મ થયેલ હોય તો તેવી દીકરીઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થાય છે. ત્યાર પછી જોઈએ તો વધુમાં વધુ 2 દીકરીઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થાય છે. ત્યારબાદ પ્રથમ અને બીજી બંને દીકરીઓને આ લાભ મળવાપાત્ર થશે, પણ બીજી દીકરી પછી તે દંપતીએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ, તો જ બીજી દીકરીને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે. ત્યાર પછી જોઈએ તો પ્રથમ દીકરો અને બીજી દીકરી હોય તો બીજી દીકરીને લાભ મળવાપાત્ર થશે, પણ બીજી દીકરી પછી દંપતીએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રથમ દીકરો અને બીજી બંને દીકરીઓ, એટલે કે જોડિયા દીકરી આવેલી હોય તો બીજી બંને દીકરીઓ કે તેથી વધુ એક સાથે જન્મવાના અપવાદરૂપ કિસ્સામાં તમામ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે, પરંતુ બીજી દીકરી પછી દંપતીએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ, તો જ તે બીજી બંને દીકરીઓ અથવા તેથી વધુ જન્મેલી હોય તો તેવા અપવાદરૂપ કિસ્સામાં તમામ દીકરીઓને આ વ્હાલી દીકરી યોજના અન્વયે લાભ મળવાપાત્ર થશે. મિત્રો, ત્યાર પછી જોઈએ તો દીકરીના જન્મ સમયે માતાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, એટલે કે જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે તેની માતાની ઉંમર 18 વર્ષ અથવા તો તેથી વધુ હોવી જરૂરી છે, તો જ આ વ્હાલી દીકરી યોજના અન્વયે તે દીકરીને લાભ મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો, આપણે આવક મર્યાદાની વાત કરીએ તો પતિ અને પત્નીની બંનેની સંયુક્ત આવક 2,00,000 રૂપિયા કે તેથી ઓછી હોવી જોઈએ, અને તે ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે એક સમાન રાખવામાં આવેલી છે, અને લાભાર્થીના જન્મના તરત આગળના 31 માર્ચના રોજ પૂરા થતા વર્ષના સંદર્ભમાં આવક લક્ષમાં લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો, આપણે મળવાપાત્ર લાભની વાત કરીએ તો પ્રથમ હપ્તો છે તે દીકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 4,000ની સહાય આપવામાં આવશે. ત્યારબાદ બીજા હપ્તા સ્વરૂપે ધોરણ 9માં પ્રવેશ વખતે 6,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, અને મિત્રો છેલ્લે ત્રીજા હપ્તા સ્વરૂપે 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન સહાય તરીકે રૂપિયા 1,00,000ની સહાય આપવામાં આવશે, પરંતુ બાળ લગ્ન થયેલા હોવા જોઈએ, નહીં તો જ આ લગ્ન સહાય તરીકે રૂપિયા 1,00,000ની સહાય મળવાપાત્ર થશે. તો આમ મિત્રો, 4,000 + 6,000 + 1,00,000 એમ કુલ મળી અને રૂપિયા 1,10,000ની સહાય મળવાપાત્ર થાય છે. ત્યાર પછી મિત્રો, આપણે આ યોજના અન્વયે લાભ લેવા માટે જરૂરી કાગળોની વાત કરીએ તો દીકરીના જન્મના દાખલાની નકલ, ત્યારબાદ દીકરીના આધાર કાર્ડની નકલ જો હોય તો રજૂ કરવાની રહેશે.
ત્યાર પછી માતા પિતાની ઉંમર અંગે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો, અને આ પ્રમાણે જો કોઈ આધારભૂત પુરાવો ન હોય તો પીએચસી, સીએચસી કે સિવિલ સર્જન પૈકી કોઈ પણ એક સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર રજૂ કરી શકાશે. ત્યારબાદ જોઈએ તો માતા પિતાના રેશન કાર્ડ તથા આધાર કાર્ડની નકલ, ત્યાર પછી માતા પિતાની સંયુક્ત વાર્ષિક આવકનું પ્રમાણપત્ર જે ચીફ ઓફિસર, મામલતદાર અથવા તો તાલુકા વિકાસ અધિકારી પૈકી કોઈ પણ એક દ્વારા ઇસ્યુ થયેલ હોય તેવો આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી જોઈએ તો કુટુંબમાં જન્મેલ હયાત બાળકોના જન્મના દાખલા, એટલે કે આ દીકરી સિવાય અગાઉ જે કુટુંબમાં જન્મેલા હોય તે તમામ હયાત બાળક હોય તેવા તમામ બાળકોના જન્મના દાખલાની નકલ રજૂ કરવાની રહેશે. અને નિયત નમૂનાનું સક્ષમ અધિકારી સમક્ષ કરેલું દંપતીનું એક સોગંદનામું પણ રજૂ કરવાનું રહેશે. તો સોગંદનામાના નમૂનો જો જરૂર હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો આપણે તે નમૂનાની લિંક મૂકી દઈશું જેથી કરી અને આપને સરળતાથી તે સોગંદનામાનો નમૂનો મળી જાય. અને છેલ્લે જોઈએ તો દીકરીના બેંક ખાતાના પાસબુકની નકલ એક રજૂ કરવાની રહેશે. તો આ પ્રમાણે જરૂરી કાગળો સામેલ રાખવાના રહેશે. અને છેલ્લે આપણે વાત કરીએ કે આ અંગેની અરજી ક્યાં કરવી. તો મિત્રો, અરજી ફોર્મ છે તે આંગણવાડી કેન્દ્ર, CDPO કચેરી એટલે કે ICDSની કચેરી અથવા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાંથી વિનામૂલ્યે મળી જશે. અથવા જો તમારે ત્યાં ન જવું હોય તો આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશું, ત્યાંથી તમે આ ફોર્મ ડાઉનલોડ કરી શકશો. તે ઉપરાંત જણાવવાનું કે દીકરીના જન્મના એક વર્ષની સમય મર્યાદામાં આ નિયત નમૂનામાં જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે. જો તમે એક વર્ષની સમય મર્યાદા પછી અરજી કરશો તો તમારી અરજી રદ થવાની શક્યતાઓ રહેલી છે. એટલા માટે જે વાલીઓ પોતાની દીકરીને વ્હાલી દીકરી યોજના અન્વયે લાભ મેળવવા માગતા હોય તેઓએ જન્મના એક વર્ષની સમય મર્યાદામાં આ નિયત નમૂનામાં જરૂરી આધાર પુરાવા સાથે આંગણવાડી કેન્દ્ર, CDPO કચેરી અથવા તો મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં અરજી રજૂ કરવાની રહેશે. અને તે ઉપરાંત આપણે નોંધ જોઈ લઈએ તો 18 વર્ષની વય અગાઉ દીકરીના મૃત્યુના કિસ્સામાં વ્હાલી દીકરી યોજના અંતર્ગત બાકીની સહાય છે તે મળવાપાત્ર રહેશે નહીં. એટલે કે જો કોઈ કિસ્સામાં દીકરીનું અવસાન 18 વર્ષની વય અગાઉ થઈ જાય છે તો તે વ્હાલી દીકરી યોજના અન્વયે જે બાકીની સહાયની રકમ છે તે મળવાપાત્ર રહેશે નહીં. તો આમ મિત્રો, આવી જ અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. અને આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો ટેલિગ્રામ ચેનલની લિંક તમે અહીંયા જોઈ શકો છો. અથવા તો તમે મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામ ચેનલ મળી જશે, જ્યાં પણ આપણે સરકારશ્રીની વિવિધ યોજનાઓ તેમજ જમીન રેકોર્ડ અને અન્ય ઉપયોગી માહિતીની લગતા વિડીયોની લિંક મૂકતા હોઈએ છીએ તથા સરકારી પરિપત્રો પણ આપણે ત્યાં મૂકતા હોઈએ છીએ. તો તે એકદમ આપને સરળતાથી ઉપલબ્ધ થઈ જશે. જો તમને ઉપયોગી લાગે તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો. અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.